નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ લિવ ફોર એજ્યુકેશન પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 8 પ્રશ્ન બેંક સંસ્કૃત પેપર તારીખ 10/8/2024 રોજ લેનાર જે પરીક્ષા છે એમના વિશે વાત કરીશું. સમય આ તમને એક કલાકનો મળી રહેશે, કુલ ગુણ 25 રહેશે. સમાવિષ્ટ પ્રકરણોની વાત કરીએ તો 1-3 ચેપ્ટર રહેશે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 1 સ્ટાર્ટ કરીશું. સાદા તેમજ જોડકાયુક્ત પદો સાથેના વાક્યો અને પરિચ્છેદનું અનુલેખન કરી શકે છે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલ વાક્યોનું સુંદર અક્ષરે લેખન કરો. કોઈ પણ એક વિભાગ 5 માર્ક્સ મળશે. તમારે અહીંયા 5 સેન્ટેન્સ આપેલા છે. ઓકે, ચલો જોઈએ હવે વિભાગ 1. વિભાગ 1 સ્ટાર્ટ કરતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો તમારા મિત્રોને આ વિડીયો, જેથી કરીને તેમને પણ આ બધું સોલ્યુશન ફટાફટ મળી રહે. તો અહીંયા તમને પ્રશ્ન બેંકમાં ટોટલ 5 આપેલા છે વિભાગ. આ 5માંથી તમારે કોઈ પણ એક વિભાગ તમારા વર્ગ શિક્ષક પૂછશે એ પ્રમાણે લખવાના રહેશે. હવે પ્રશ્ન નંબર 2, ગદ્યખંડ વાંચીને નીચે આપેલા પ્રશ્નોના જવાબ સુંદર અક્ષરમાં લખો. સંસ્કૃતમાં કોઈ પણ એક 5 માર્ક્સ રહેશે. ગદ્યખંડ અહીં આપેલું છે. ઓકે, સ્ટાર્ટ કરીએ તો પહેલાં તો વૃક્ષા કુત્ર સંતિ, તો અહીંયા શું હશે? વૃક્ષા વને સંતિ પહેલાનું. ખગા કો કી કુરવંતી, ખગા એટલે કે ખગા કોં કરવંતી, તો કે શું કરે છે તે. અહીંયા શું આવશે? ખગા કુંજતી. બીજા ક્વેશ્ચનનો આન્સર છે. ત્રીજો, કે જળ પીબંતી, જળ ક્યાં પીવે છે, તો કે જળ સરોવર પીબંતી. હંસા કુત્ર વિહરંતી, હંસ ક્યાં વિહાર કરે છે, તો અહીંયા શું આવશે? હંસ સરોવર વિહરંતી. ઓકે, કે સદાચારા બોધ્યાજી, તો અહીંયા સદાચાર્ય બોધ્યાંતી શું છે, તો કે શિષ્યા પડંતી આચાર્ય બોધંતી. ઓકે, હવે એ રીતે ક્વેશ્ચન નંબર 2, અહીંયા ગદ્યખંડ 2 આપેલું છે, પેરેગ્રાફ આપેલો છે, નીચે એના 5 ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે. એવી રીતે ત્રીજો ગદ્યખંડ, એની નીચે પાછા 5 ક્વેશ્ચન આન્સર છે. ચોથો ગદ્યખંડ છે, એની નીચે પણ પાછા 5 છે. અને 5મા ગદ્યખંડમાં પણ 5 ક્વેશ્ચન આપેલા છે. તો બધાના 5 5 શું છે? ક્વેશ્ચનના આન્સર છે. ઓકે, ચલો હવે આપણે અહીંયા સંસ્કૃત ભાષાના નવા શબ્દો અને વાક્યોમાં લખવાના છે. ઉદાહરણ મુજબ આપણે અર્થપૂર્ણ સંસ્કૃત વાક્યો લખવાના છે. ઓકે, તો અહીંયા છે પહેલું બાલક, તો અહીંયા બાલકસ્ય, દેવ તો દેવસ્ય. ઓકે, જનક, તો કે જનક કહ હે, તો શું અહીંયા આવશે? જનકસ્ય. મયુરસ્ય, છાત્રસ્ય, મહેશ. ઓકે, ગચ્છંતુ, ગચ્છતુ તો ગચ્છંતુ, પઢતુ પઢંતુ, ક્રીડતુ ક્રીડંતુ. ઓકે, ચલો એક એક્ઝામ્પલ તરીકે લખી દઉં, પઢંતુ. ઓકે, પછી છે વદતુ, વદંતુ. અહીંયા તમારે અડધો ન ઉમેરવાનો રહેશે બધામાં. ઓકે, વિહરંતુ, ઉપવિશંતુ. ઓકે, એવી રીતે. હવે વિભાગ 3, સહ બાલકા તે બાલકા, સહ છાત્રા તે છાત્રા. ઓકે, છાત્ર તો છાત્રા. સિંહ, સિંહ. સ ચિત્રકાય, સા ચિત્રાણી, તો તે ચિત્રાણી. સ ગજ, તો તે ગજિકા. સ અશ્વ, તે અશ્વિકા. તો જાતિ અહીંયા બદલાવાની છે. ગાયિકા તો ગાયંતી, નૃત્યંતી તો કે નૃતિક, નૃત્ય કરે છે, તો મયુર નૃત્યંતી. તો અહીં શું આવશે? નર્તકી. સૈનિક હ રક્ષંતી, તો અહીંયા શું આવશે?
રક્ષા, રક્ષિકા કે. ચલો અહીંયા તમારે અહીંયા ક્વેશ્ચન આપેલા છે ને પૂરા કરવાના રહેશે. ઓકે, હવે પ્રશ્ન નંબર 4, આપેલ ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખવાનો છે. આ ઘોડો છે. અ હ અશ્વ અસ્તિ. ઓકે, એવી રીતે. હું 8મા ધોરણમાં ભણું છું. અહમ અષ્ટકક્ષા પઢંતી. ઓકે, એવી રીતે. તે પુસ્તક છે. તો સહ પુસ્તક અસ્તિ. આવી રીતે અહીંયા તમને સંસ્કૃતમાં વાક્યો કન્વર્ટ કરવાના છે. ચલો હવે ખાલી જગ્યા પૂરી કરવાની છે. અહીંયા પહેલામાં છે સહ, સહગજ. તા ચટ કાહા અસ્તિ. ઓકે, ખાલી જગ્યા મીતા. તો કે એશા મીતા. વિમાન. તો કે સહ વિમાનમ. શશકા. તો કે તે શશકા. વયમ. તો કે વયમ મયુરા હ. એવી રીતે અહીંયા તમને ખાલી જગ્યાઓ આપેલી છે ટોટલ 25. ક્વેશ્ચન નંબર આ તમારો હતો 5. ચલો વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ તમારે લેખિત સોલ્યુશન જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં તમારે સોલ્યુશન કોમેન્ટ સેક્શનમાં સોલ્યુશન લખી અને મને કોમેન્ટ કરવાની છે આ વિડીયોમાં, કે જેથી કરીને હું તમને PDFની લિંક સેન્ડ કરી શકું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જે પહેલી વાર છે ચેનલ પર તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરી દો. જે તમારી 10 તારીખે એ લેવાનાર એક્ઝામ જે કેન્સલ થઈ હતી એ હવે તમારી એક્ઝામ આજે યોજાવાની છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ પર નવા હોય, ચેનલ ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, જો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી કરીને બધા જ વિડીયો પહેલાં તમને મળી રહે આરામથી.